तो जयनारायण व्यासे भाजपमांथी राजीनामू आपी दीधुं छे। आ राजीनामू भाजपे स्वीकार्युं छे। तेमज जयनारायण व्यासना राजीनामा पर प्रदेश भाजप प्रमुख सी आर पाटिले प्रतिक्रिया आपता कह्युं के 75 वर्षथी वधु વયનાને ટિકિટ નથી આપવાની। તો બીજી તરફ જયનારાયણ વ્યાસે કહ્યું કે આજે ભાજપમાં સ્થિતિ એવી છે કે સમર્થ લોકો ઘરમાં બેઠા છે। છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે હતા, એ સતત પાર્ટી એમને બે વાર છેલ્લા હાર્યા તો પણ સતત ટિકિટ આપી હતી। કેબિનેટ મિનિસ્ટર સુધી એમની સેવા એમણે આપી છે। ખૂબ જ પ્રતિભાશાળી વ્યક્તિત્વ છે। 75 વર્ષની ઉંમર પછી ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટની કદાચ અપેક્ષા નહીં હોય, એ પાર્ટીનો એક નિયમ છે। એના કારણે અથવા અન્યના કંઈ પોતાના કારણો સાથે એમણે ભારતીય જનતા પાર્ટીનો આભાર માનીને એમણે પોતાનું રાજીનામું મોકલ્યું છે, જે પાર્ટીએ સ્વીકાર્યું છે। સુધી જિલ્લા કક્ષાએ જે સડો બેઠો છે એને બિલકુલ મર્સીલેસલી કોઈ પણ પ્રકારની દયા માયા વગર તમે સાફ નહીં કરો ત્યાં સુધી નિરાકરણ નહીં આવે। આજે કેટલાય સમર્થ માણસો છે એ ઘર પકડીને બેસી ગયા છે। એટલે આજે ભારતીય જનતા પાર્ટીમાં નવું કલ્ચર ઊભું થયું છે કે સંગઠન જ જાતે પોતે ચૂંટણી લડવાની અપેક્ષા રાખે। જે લોકો ચૂંટણી લડાવવા માટે છે તો કુંવારાને કન્યા વળાવો તો એ ખુદ જ પરણી જાય, એ કહેવત અત્યારે સાચી છે સંગઠનો માટે ભારતીય જનતા પાર્ટીના બધાને ચૂંટણી